नमस्कार वहाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 ना गुजराती विषयना पाठ नंबर 1 बजारमां नी स्व अध्ययन पोथीनुं संपूर्ण सॉल्यूशन जोईशुं। तो शुरू करीए आपणे प्रश्न नंबर 1 थी। तमारा गाम के शहेरमां तमारा मनगमता सैनिक रमतवीर आवे अने तमारे एमनो इंटरव्यू लेवानो थाय तो तमारे एमने पूछवा माटेना प्रश्नोनी यादी तैयार करो। जो उदाहरण पण आपेलू छे तो ए प्रमाणे प्रश्नों बनावाना छे। पहलो सवाल, तमे सैनिक बनवा माटे केवी तैयारी करी हती? बीजू, तमे सैनिक बनवा माटेनी ट्रेनिंग क्यां लीधी हती? त्रीजू, सैनिकोने केवी केवी मुश्केलीओनो सामनो करवो पड़े छे? चौथू, सैनिक बन्या पछी तमारू पहेलू क्यां पोस्टिंग हतुं? पांचमू, सैनिक तरीके तमारो एक सुखद अनुभव जणावो। त्यार पछी प्रश्न नंबर 2, हूँ पण बनीश महान आ पंक्तिनो सार तमारा शब्दोमां लखो। उत्तर, આપણા દેશની પ્રગતિ થાય, વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ। મારી અંદર દેશદાજ હોય, રાષ્ટ્ર પ્રત્યે લાગણી પેદા થાય તેવા પ્રયત્નો કરીશ। હું એવા કામો કરીશ જેથી દેશનું નામ વિશ્વમાં મોખરે રહે। સદાય દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશ। રાષ્ટ્રીય પ્રતીક પ્રત્યે હંમેશા આદરભાવ રાખીશ, તેમજ દેશનું સાર્વભૌમત્વ જાળવી રાખવા માટેના પ્રયાસો કરીશ। આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયત્ન કરીશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો, શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો। તો આજે સવારે હું જાગ્યો, દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો। ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંચવા બેઠો। આજ રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો। બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો। ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી। ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી। ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો અને સવારે વહેલા સ્કૂલ માટે જવાનું હોવાથી હું સૂઈ ગયો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો। તો આ એક સુંદર મેળાનું ચિત્ર છે। મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે, મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે, દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે, સાથે સાથે મેળામાં રમકડાં ખરીદવાનો અને નાસ્તો કરવાનો લ્હાવો જુદો જ હોય છે। મેળામાં ખૂબ જ મજા આવે છે, મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ જુદો જ હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4b, નીચે આપેલા ચિત્રમાં રહેલ તફાવત શોધીને લખો। તો જોઈએ આપણે એ તફાવત। ચિત્ર 1માં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે। ચિત્ર 1માં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં નથી। ચિત્ર 1માં તળાવ છે, બીજા ચિત્રમાં નથી। પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે, બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે। પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, બીજા ચિત્રમાં બંને કૂકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે। પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે, બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે। પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે, બીજા ચિત્રમાં કાદવ નથી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે, જોઈએ પહેલો સવાલ, હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે? તો જવાબ આવશે વિકલ્પ બ, હવાડામાં ઘણું થોડું પાણી હતું। ત્યાર પછી બીજો સવાલ, કર્ષણે દુઃખથી આહ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો। તો કર્ષણે ફરીથી નિસાસો નાખીને આકાશ સામે જોયું। ત્રીજો સવાલ, ઢોરના નિરણ માટે આવું લાકડું રાખી કરેલી જગ્યા એટલે? તો જવાબ આવશે ગમાણ। ત્યાર પછી ચોથું, કર્ષણે કેમ આકાશ સામે જોયું? ઉત્તર, કર્ષણ વાદળ વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું। પાંચમું, બળદ વાગોળતો હતો રેખાંકિત શબ્દનો અર્થ લખો। તો પ્રાણીઓ એક સાથે બધો જ ખોરાક ખાઈ લે છે, ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે, આ ક્રિયાને વાગોળવું કહે છે। પ્રશ્ન નંબર 6, તમે જોયેલા બજારનું વર્ણન કરો। તો ઉત્તર, બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે। બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે। મોટી હોસ્પિટલ, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે। વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે। બજારમાં કોઈપણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે। બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે। બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે। બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે, તેથી વધારે ભીડ થાય છે। બજારમાં મોટી હોટેલો અને સિનેમા ગૃહો પણ હોય છે। પ્રશ્ન નંબર 8, તમારા ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં શો શો તફાવત છે તે લખો. ઉત્તર, અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે। ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે।
ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે। અમારા ગામની બજારમાં મોટાભાગે કરિયાણું અને શાકભાજી મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે। ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે। ગામની બજારના રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે। ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે। ગામની બજારના રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની બજારના રસ્તા પહોળા છે। ગામની બજારની દુકાનો પતરાવાળી અને એક માળની છે, જ્યારે તાલુકાની બજારની દુકાનો 3-4 માળની અને મોટા કોમ્પ્લેક્સ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે, તો તમે એ માટેની જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો? તો પહેલું શિક્ષકને પૂછીને, બીજું ઘરે વડીલોને પૂછીશ, ત્રીજું મારા મિત્રોને પૂછીશ, ચોથું લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ, પાંચમું ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીશ, છઠ્ઠું સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી મેળવીશ, સાતમું સરદાર પટેલના બાળપણ વિશેની, આઠમું સરદાર પટેલના ભણતર વિશેની માહિતી મેળવીશ, નવમું સરદાર પટેલના જીવન પ્રસંગો વિશે માહિતી મેળવીશ અને દસમું સરદાર પટેલે અંગ્રેજો સામે લડેલી લડતો વિશે પણ માહિતી મેળવીશ। પ્રશ્ન નંબર 10, આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો। ઉત્તર, આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ, મને ખેતીમાં ખૂબ જ રસ છે, ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ, ભારત દેશના લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ, ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ, હું આત્મનિર્ભર બનવા માટે આવા પ્રયાસો કરીશ। દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। આ ચેનલ ઉપર આપણે દરેક ધોરણના, દરેક વિષયના, દરેક પાઠના સ્વઅધ્યયન પોથીના વિડીયો સોલ્યુશનની લિંક અને PDFની લિંક મૂકેલી છે, તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી લેજો અને તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો।